બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અત્યારે લાચાર છે, કારણ કે બનાસકાંઠા જિલ્લામાં જ વર્ષની શરૂઆત સાથે તીડોનું આક્રમણ, ત્યારબાદ કમોસમી વરસાદ, સિંચાઈ માટે પાણીનો અભાવ અને ત્યારબાદ કોરોના વાયરસના લીધે લોકડાઉનના કારણે ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની ગઈ હતી. ત્યારે આટલું ઓછું હોય તેમ હવે એકવાર ફરી તીડ બનાસકાંઠા જિલ્લામાં આક્રમણ કર્યું છે. ત્યારે એક પછી એક સતત નુકસાનીની થાપ ખાઈ રહેલા ખેડૂતો સરકાર દ્વારા સહાય મળે તે માટે આજે વાવ કિસાન સંઘ દ્વારા વાવના મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ખેડૂતોની વિવિધ પડતર માંગણીઓ ઉપરાંત કેનાલોની સફાઈ અને પાક ધિરાણમાં માફી ઉપરાંત ખાતર, બિયારણ અને જંતુનાશક દબાવમાં વળતર આપવાની માંગ કરી છે. કે અત્યારે આ કેનાલ પૂરેપૂરી સાફ થાય, ગામડે ગામડે ખેડૂતોની સહીઓ લઈ અને એમને બિલ આલે, અહીંયા સુધી એમને બિલ પણ ન મળવું જોઈએ. કારણ કે એટલે મેલી ભક્તિથી આ બદનામ કરી રહ્યા છે અને ખેડૂતોને બદનામ કરે. કારણ કે અમુક અધિકારી એવું બોલે છે કે આ તો ખેડૂતો કેનાલ તોડે છે. ખેડૂતોના હૃદય સમાન આ કેનાલ છે અને ખેડૂતો કેનાલ તોડે. ગઈકાલે પાટણના આપણે એક કાર્યપાલક ઇજનેર પણ એવું બોલે છે કે ખેડૂતો કેનાલ તોડે છે. ખેડૂતો કેનાલ તોડતા નથી, નર્મદાના અધિકારીઓ જ કેનાલના ચોર છે અને કોમના ચોર છે અને પૈસા ખાઈ અને લોકો બેસી જાય છે. એટલે સત્વરે રહેતે છે તે અધિકારીઓ. આવું કૌભાંડ થતું ઉપર સરકારશ્રી આને અટકાવે અને થોડું ધ્યાન લઈને ખેડૂતોના માર્ગદર્શન મુજબ થોડું કામ થાય તો ખેડૂતો ભવિષ્યમાં પણ ઊંચે આવે અને આવશે.